નમસ્તે, જય મા માતે. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં છો? એવી આશા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પાઠ નંબર 10 નો અભ્યાસ કરી રહ્યા છીએ. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? બરાબર, આપણે પાઠ નંબર 10 નો અભ્યાસ કર્યા છીએ. એમાં હવે આગળ તમારા પાઠ્ય પુસ્તકની અંદર 69 પેજ નંબર, કેટલા પેજ નંબર ઉપર? તમારા પાઠ્ય પુસ્તક ખોલો, એમાં 69 પેજ નંબર ઉપર ત્રીજો પેરેગ્રાફ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, આવું ભારતમાં થયું છે કે પહેલા આપણે વાત કરી હતી આગળ કે આ વિશ્લેષણ થતું જાય છે. જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજી આગળ વધતી જાય છે, એમ એમ બધું એના પ્રયોગો વધતા જાય છે, એ સાચી દિશામાં આગળ વધતો રહેશે કે એના પ્રયોગો જેમ જેમ સક્સેસ થતા જાય છે, એમ એમ છે તે વ્યક્તિ આગળ વધતો જાય છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે. કે આવું કેમાં થયું છે? આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના શું કરી રહ્યા છે? પ્રયોગો કરી રહ્યા છે. અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, આવું ભારતમાં થયું છે. આવું ભારતમાં થયું છે અને હજારો વર્ષોથી માણસ જાત જાતના શું કરતા રહ્યા છે? પ્રયોગો કરતા રહ્યા છે. અને તેમાંથી આપણે ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ, તેને આપણે શું કહીએ છીએ? ભારતીય સંસ્કૃતિ. અને તે નીપજે છે. નીપજે છે એટલે ઉત્પન્ન થાય છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલ છે. ભારતીય સંસ્કૃતિ એ કેવી છે? પ્રયોગશીલ છે. ભારતીય સંસ્કૃતિ કાળમાં જ પ્રવૃત્તિમય હતો. ભારતીય સંસ્કૃતિનો કાળ છે એ કેવો હતો? પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેની નિષ્કર્ષ પણ નીકળ્યા કે ઘણા બધા પ્રયોગો થયા, એના કોઈ નિર્ણયો પણ આવી ગયા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાંથી ઘણા બધા શાસ્ત્રો પણ છે એ ઊભા થયા. તેમ આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આ બધા જે કાર્ય કરે છે એની અંદર આધ્યાત્મિક સંસ્કૃતિ, આધ્યાત્મિક અને ધાર્મિક બાબતમાં, કે ધાર્મિક બાબતની જે સંસ્કૃતિ છે, દ્રષ્ટિ છે, એ મુખ્ય છે. કે ગમે તે કામ કરે એમાં ધાર્મિકતા પહેલા રાખવી જોઈએ. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે? તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગશીલ કરીને કરી, પણ આ ભારતમાં બહુ મોટો વારસો છે. કે ભારતે ઘણી બધી શોધ કરી છે, નિરંતર સતત ને સતત ચાલતી રહેલી ઘણી બધી યોજનાઓ છે એ ઘડી છે, પરંતુ પૂર્વજોએ અનેક પ્રયોગ કરીને આ સંસ્કૃતિને ઘડી છે. તો એ સંસ્કૃતિને ટકાવવા માટે આવી કેમ શોધ નથી કરતા? કે આપણી સંસ્કૃતિ છે, આપણી આધ્યાત્મિકતા છે, એ જળવાઈ રહે. ભારત માટે એમ કહેવાય છે કે આ એવો મોટો સંપન્ન દેશ છે કે એ સુંદર સુંદર સેકડો નદીઓ છે. ભારત એ એમ કહેવામાં આવે છે કે મોટો સંપન્ન દેશ છે, સમૃદ્ધ દેશ છે, સંપેલો દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ આવેલી છે. સુંદર સુંદર અને સેંકડો સેંકડો અને ઘણી બધી. ભારતની તુલના વિદ્યાર્થી મિત્રો બીજા દેશ સાથે કરીએ તો આપણે ભારત છે ને સૌથી શ્રેષ્ઠ છે. એક ભારત માતાની ભૂમિ છે. ભરતખંડમાં જન્મેલા, ભરતખંડમાં જન્મેલા છીએ એ ભારતની ભૂમિ છે. એની અંદર જેટલું આપણે પવિત્રમાં પવિત્ર હોય તો આપણી ભૂમિ છે, કે બધું જ આપણે અહીંયા જોવા મળે છે, તો આપણે થોડુંક તો ગૌરવ આપણે ભારતનું હોવું જોઈએ કે હું ભારતનો, ભારતમાં જન્મેલો છું, હું ભારત માતાનો એક સંતાન છું. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ છે, કે સુંદર સુંદર અને સરસ મજાની સુંદર સુંદર સેંકડો અને ઘણી બધી નદીઓ છે. હિમાલય જેવા અદ્ભુત પહાડો તો અહીં છે. પહાડો, હિમાલય જેવા મોટા મોટા પહાડો છે એ અહીંયા જ છે. ક્યાં છે? તો કે ભારતમાં. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. આપણો દેશ સુજલ અને સુફળ માત્ર કહીએ છીએ ને, કે આપણો દેશ કેવો છે? સુજલ અને સુફળ છે. કેવો સરસ મજાનો સુંદર અને સુફળ છે.
પણ આપણા કરતાંય વધુ સુંદર સફળ દેશ દુનિયામાં મોજૂદ નથી. કે આપણા જેવો દેશ છે ને, ગમે એ દુનિયામાં જાઓ ને, આપણા જેવો દેશ છે મોજૂદ, એટલે હકીકત બતાવનારો એક દેશ હોય ને તો આપણો ભારત દેશ છે. એટલે આ કઈ આપણી વિશેષતા ન કહેવાય કે આપણે જે વિશેષ બીજું કંઈક લઈ આવીએ બીજા પશ્ચિમી દેશોમાંથી, પશ્ચિમના લોકોમાંથી જોઈને, એ આપણે યોગ્ય નથી કરાયું. આપણા દેશની અંદર કાંઈ ઘટતું નથી, એમાંથી કંઈક વિકાસ કરો. એમાંથી આપણે બીજે ક્યાંય જવાની જરૂરત નથી. આવો સરસ મજાનો દેશ છે. પણ એક કહેવત છે ને કે આપણે આપણી પાસે હોય ને તો આપણે એની કિંમત જરાય ન સમજે. હીરો આપણી પાસે હોય ને તો આપણે હીરાને ઓળખી પણ ન શકીએ, અને એ હીરાને કોણ ઓળખે? ઝવેરી જ ઓળખે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણે ઓળખી શકીએ ઝવેરી છે, સાચો હીરો શું છે. એ હીરો અને કાચની, કાચ અને બે કેવા છે? સરખા છે. એને આપણે ઓળખવું હોય તો કઈ જગ્યાએ ઓળખીએ? બે એક જ ચમકારેલા છે, તળકે રાખીએ બુદ્ધિશાળી વ્યક્તિ છે એ સમજી શકે. કે બે વ્યક્તિ હોય, એકને કીધું આમાંથી કાચ અને હીરો છે અલગ પાડી દઉં, તો કોઈ છે તળકે રાખે, કોઈ વળી વજવાડામાં રાખે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ હોય કે તરત જ ખ્યાલ આવતો હોય તેને અંધારામાં મૂકવાથી કાચ છે ને અંધારામાં જતે નહીં, હીરો અંધારામાં ચમકે. એમ જે એવું નહીં માનવું કે કાળી વ્યક્તિ કામ ન કરી શકે, રૂપાળી વ્યક્તિ જ કામ. કાળી વ્યક્તિમાં પણ ઘણા ગુણ હોય છે, એ આપણે ગુણ છે એ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેની કોચ નિરંતર ભારતમાં ચાલી રહી છે. આવી ઘણી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને કરી છે. આપણા પૂર્વજોએ ઘડીને ઘણા બધા પ્રયત્નો તેમણે કરેલા છે, અને એ આપણા વારસામાં બહુ મોટા વારસામાં મૂકેલા છે. આપણી પાસે કોઈ વ્યક્તિ હોય તો આપણે એની કિંમત કરતા નથી. દાખલા તરીકે આપણા દાદીમાં હોય, આપણા દાદા હોય, તો આપણે એની શું કરવી જોઈએ? સેવા કરવી જોઈએ ને વિદ્યાર્થી મિત્રો? એ આપણા વડીલ કહેવાય. તો આપણાથી મોટા કહેવાય, આપણે પાણી પોસીને એને મોટા કર્યા છે, તો આપણે એની સેવા કરવી જોઈએ. એ આપણો ધર્મ છે. પણ આપણે એને ક્યારેય સેવા ન કરી, અને મર્યા પછી આપણે એને 32 તારીખના ભોજન આપી, અને એમ કહી કે ખા 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 ખીચડી, મર્યા પછી કાકો ખીચડી ખાય ન ખાય ને, જીવતા હોય ત્યારે તમે સરસ મજાની ખીચડી ખવડાવી હોય, પાણી પૂરાયું હોય ત્યારે ખબર પડે, તો જ આપણે એનું પુણ્ય મળે. મર્યા પછી તો એટલી વાતો થાય, બિચારા કેવા હતા, આ સજ્જન માણસ હતા, બધાની મદદ પણ હતા, ત્યારે એની કિંમત કરી નહીં. હર કોઈ વ્યક્તિને તમારા જીવનની અંદર અનુભવ થાય તો યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે કોઈ વ્યક્તિ હોય ત્યારે કદર કરતા શીખજો. એ વ્યક્તિ છે એને સતત ને સતત ધૂતકારીને આપણે એને કાઢી મૂક્યા હોય, અને પછી 5 વર્ષ કે વર્ષ પછી આપણે યાદ કરવાથી શું ફાયદો થાય? પણ જ્યારે એ વ્યક્તિ આપણી પાસે હોય ત્યારે આપણે એને ઓળખતા શીખવાનું. એ વ્યક્તિ હતા ત્યારે એની પાસે કંઈ મેળવું નહીં, અને 2 વર્ષ પછી આપણે એને કોલ કરીને પૂછીએ છીએ કે આ ન થાય, પણ જ્યારે હતા ત્યારે એની કિંમત કરી નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી સાથે કોઈ વ્યક્તિ હોય એની કદર કરતા શીખજો. અને બીજું કે એનામાં જે જ્ઞાન પડેલું હોય આપણા જીવનમાં અપનાવજો, એટલે ટૂંકમાં કદર કરવાની ભાવના હોવી જોઈએ. આપણે ભારતીય ભારતની અંદર કેવી સરસ મજાનો આપણો ભારત દેશ છે, સમૃદ્ધ દેશ છે, સુજલામ સુફલામ માતૃભૂમિનો દેશ છે, તો આપણા દેશને આપણે ઓળખવો જોઈએ. કે આપણા દેશમાં એટલો અઢળક સંપત્તિ છે કે તમે 200 સુધી પણ એ ખોયદા રાખશો, ગોયતા રાખશો તો એ ખૂટશે નહીં. પણ આપણે બીજા દેશ તરફ વળીએ છીએ, બરાબર? પૂર્વજો છે આપણા માટે કેવો વારસો મૂકી ગયા છે, એ વારસાને એક બાજુ મૂકીને અને ભગવાનને પૂછતો હોય તો અડ્યું કાઢે હરી ન મળે, મળે અડી હલો મારા ભગવાનને મળે, હાલ દુઃખ પડે ત્યારે, મુશ્કેલી પડે ત્યારે ભગવાન ગોતવા જાય, હાલો આમ ગોતી એમ મળે, મુશ્કેલી પડે ત્યારે ભગવાન મળે નહીં. એમ આપણી સંસ્કૃતિ છે, આપણો ભારત દેશ છે, એને આપણે વારસાથી સફર છે, તો એમાં પ્રવૃત્તિમાં રહેવું જોઈએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે.
અહીં સુંદર સુંદર સરસ મજાની નદીઓ છે, પહાડો છે, બધું જ ભારત દેશની અંદર છે. આપણા કરતા વધારે સુજલામ સુફલામ દેશ મોજુદ છે, આપણાથી વધારે પડતો એકય દેશ આપણો મોજુદ છે ને હકીકત જોઈ શકાય છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય કે આપણે જે નવી ટેકનોલોજી અપનાવી છે, બીજા દેશનું લઈને અપનાવીએ છીએ, એમાં આપણી વિશેષતા નથી. આપણા દેશની અંદર છે એને તમે આગળ વધારો, એ આપણી વિશેષતા છે. હા, આપણે એવો દાવો પણ જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપન્ન માણસને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાન નથી કરતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત ને તો પણ નિષ્પક્ષ પણ તટસ્થતાથી ભારત વિશે આવું જ કહે કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. હું અભિમાન નથી કરતો, હું ભારત દેશમાં જન્મ છું એટલે અદ્વિતીય છે એમ કહું છું એવું નથી. કદાચ અમને હકીએ છે કે કદાચ હું બીજા દેશની અંદર જન્મેલો હોત તો મને ભારત વિશે આવું જાણવા મળત ને તો એની પણ હું વખાણ કરત. એને અદ્વિતીય વિચાર અને વૈભવ કેવો છે એની વાત છે બીજા વ્યક્તિને કે ભારતમાં વૈદિક મુસ્લિમોની લઈને આજ સુધી શબ્દોની અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષો એના માટે શબ્દ ચાલી આવતા હોય. કે ભારતમાં વૈદિક ઋષિઓને લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી રહી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો કે જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એક શબ્દો ચાલી આવતા હોય. ભારતમાં શબ્દોની શક્તિનું જેટલું ઊંડાણ ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય જોવા મળતું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, આવા જ નવા શબ્દો બનાવ્યા છે. સાથે જૂના શબ્દોને નવા નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્ય કહ્યું છે, આપણા સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે, આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ રહે છે. કે યાસ્કાચાર્ય છે એને કહેલું છે કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ કે નિત્ય નૂતન કે નવું નવું રોજે રોજ નવું નવું જાણવા મળે એવી આ સંસ્કૃતિ આપણી ભીતર કે અંદર એક અખંડ તંતુ કાયમ છે કે અખંડ છે કે નવું જીવમાં જ રાખે છે અને કાયમ રહે છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણે બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ આપણામાં એવું કોઈ અવશ્ય દેખાશે કે જેને લીધે આપણે કહીએ છીએ કે મારું જ ભારત છે. કે ભારત દેશમાં જન્મેલા છે તો આપણે ક્યારે કહી શકશું કે આ મારું જ ભારત છે. આપણી ભીતર એટલે અંદર કોઈ શાશ્વત સ્નિગ્ધ ચવડ કઠોર અને જીવનવાળી વસ્તુ છે તે બદલતા નથી, આપણે અનોખું બળ છે. આપણે જે અંદર રહેલી છે તે શાશ્વત સ્નિગ્ધ અને ચવડ કે ચવાયની એવી ચવડ અને કઠોર અને જીવનવાળી વસ્તુ છે તે બદલાતી નથી અને આપણે અનોખું બળ છે. હજારો વર્ષોના આગળ પુરાતન દેશ જ્યારે બીજા દેશના ઇતિહાસમાં આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. કે આપણા દેશનું એ ગૌરવ કરતા હતા. અનેક વાર પરિવર્તન આવ્યા છતાં અહીંના પરંપરા અતૂટ રહી છે. કેવી રહી છે? ક્યારેય તૂટેલી ન હોય તે અતૂટ રહી છે અને જે પ્રાચીનતમ કાળ સાથે આપણે જોડી રાખી છે. કે આ અતૂટ સંબંધ છે આપણા પ્રાચીન કાળ સાથે આપણે જોડી રહી છે. સ્થળ કાળનો ભેદ છતાં અહીં એકતાનું દર્શન છે. સ્થળ અને કાળનો ભેદ હોવા છતાં પણ ભારત ભૂમિની અંદર એકતાનું દર્શન જોવા મળે છે. અહીં કહેવાય છે કે દુર્લભ ભારત જન્મ, કે ભારતમાં જન્મ લેવો ને એ ખૂબ દુર્લભ છે. કે જેને સારામાં સારા નસીબ હોય, પૂર્વજોના જેને આશીર્વાદ મળેલા હોય એ જ ભારત ભૂમિની અંદર જન્મ લઈ શકે, એ આપણી ભારત ભૂમિ છે. આપણો આ ભારત દેશ પણ પવિત્ર છે. કેવો છે? પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા દુર્લભ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભ ગુજરેશ જન્મ એવા વચનોને
તમને અહીં ક્યાંય નહીં મળે કે દુર્લભ મહારાષ્ટ્ર જન્મ, દુર્લભ ગુર્જર જન્મ, આવા વચન, આવા શબ્દો પણ ક્યાંય જોવા મળશે નહીં, એ આપણી ભારત ભૂમિ છે. તુલસીદાસજી પણ કહે છે કે ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ, કે ભલી ભારત ભૂમિ મારી ભારત ભૂમિ છે ભલે કુળ જન્મ, કે ભલે તમે એવા કુળમાં જન્મ થયો હોય એવું કંઈ નથી, પણ મને એમાં થોડોક વિશ્વાસ છે, એટલી શ્રદ્ધા છે કે મને ભારતમાં જન્મ મળ્યો છે, હું નસીબદાર છું. 500 વર્ષ પહેલા ગુજરાત કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું ભરતખંડ ભૂતળમાં જન્મી જેને ગોવિંદ ગુણ ગાયા, કે ભરતખંડમાં જન્મી ભારતમાં જન્મી અને ભૂતળ ભારતની ભૂમિના ભૂમિમાં જન્મી અને જેને ગોવિંદના ગુણ ગાયા હતા, એ નરસિંહ મહેતાએ પણ કહ્યું છે, ધન્ય છે એ કે જન્મ લેનાર ભારતમાં, જન્મ લેનાર અને ભારતની ભૂમિને ધન્ય છે. આ જ વાત અરસામાં શંકરદેવ અને માધવદેવ પણ કહે છે કે નરસિંહ મહેતા ગુજરાતનો મહિમા ગાયો છે. નરસિંહ મહેતાએ સરસ મજાના પ્રભાત્યા ગાયા છે અને એવા સંતો મહાત્માઓ એ ભારતમાં થઈ ગયા છે અને લોખંડી પુરુષો પણ ભારતમાં જ છે, બધું જ ભારતમાં છે. તો ભારતમાં જન્મીને ફક્ત આપણે ભારતનું ગૌરવ હોવું જોઈએ. શંકરદેવ પ્રસંગનો મહિમા ગાયો છે. એકબીજાની ભાષા તો એ તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી કેવી છે, પુણ્યભૂમિ છે, સંપૂર્ણ છે, જે જોઈએ તે ભારતમાં મળે છે અને અમે તેમાં જન્મ પામ્યા છીએ તો અમને ધન્ય છીએ. અમે ભારતમાં જન્મેલા છીએ તો મારી ભારત ભૂમિને ધન્ય છે અને મને એનું ગૌરવ છે, બંને અનુભવ્યા અને વ્યક્ત કર્યું. આ રીતે આખા ભારતનું અભિમાન છે. અભિમાન માટે કાંઈ પ્રકૃતિ નથી, અભિમાન કરવું એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે એ સંસ્કૃતિ છે. એ શું છે? જે હકીકત છે એ બતાવી છે. આપણી પ્રકૃતિ છે એને સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિને કઈ બાજુ વાળવી, સારી બાજુ વાળવું એ આપણી પ્રકૃતિ છે, ખરાબ બાજુ વાળી એ આપણી વિકૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતા હોય શીખતા વર્ષો નીકળી જાય, એવી ભાષાઓ છે કે આપણે ન પણ જાણતા હોય અને એ ભાષાઓ છે શીખવા માટે આપણા વર્ષો છે વીતી જાય, એ મારી ભારત ભૂમિ છે. એવી વિભિન્ન ભાષાઓ અને વર્ષ પરસતા વિધવા વિવિધતાવાળા ભૂખંડને એ દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સમાય એવી ભારતીય સંસ્કૃતિની આપણે જાળવવાની છે અને આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી સંસ્કૃતિ છે એને જાળવવાની છે. જો આપણી સંસ્કૃતિને જાળવી હશે તો આપણે ભારતની અંદર જે બધું રહેલું છે એને આપણે ગોતવાનું છે, શોધવાનું છે, શોધીને આપણે એને એક એક બધાનો ઉપયોગ કરવાનો છે. તો આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એવો આપણો સમૃદ્ધ દેશ છે કે આપણે એટલું તો ગૌરવ હોવું જ જોઈએ કે હું ભારતમાં જન્મેલો છું એટલા માટે મને એનો ગૌરવ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાનો પાઠ છે કે આપણી ભારતની એક સંસ્કૃતિ છે એને આપણે જાળવી રાખવી જોઈએ. વિકૃતિ તરફ વળવાનું નથી, આપણે પ્રકૃતિ બનવાનું છે, પ્રકૃતિમય બનવાનું છે, સારું કાર્ય કરવાનું છે, ખરાબ કામ કરવાનું નથી. એવો સરસ મજાનો બોધ છે આપણે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને બહુ સરસ રીતે સમજાઈ ગયો હશે. જો ન સમજાવા હોય, કંઈ પણ મુશ્કેલી ઉદભવે તો તમે મને ફોન કરીને જણાવજો. અસ્તુ, જય મહારાજ.